સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 કિસ્ટલ પબ્લિક સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલ રિક્ષામાં અચાનક આગ લાગતા ત્યાંથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરવામાં આવતા પ્રાંતિજ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચાલુ કરી રિક્ષામાં લાગેલી આગ હોલવવામાં આવી હતી. ગાંધીનગરનો રિક્ષા ચાલક જીજે 18AU3162નો ચાલક ઠાકોર વિનોદજી કાંતિજી, કે જેઓ હિંમતનગર ખાતે મુસાફરોને ઉતારી પરત ગાંધીનગર તરફ જઈ રહ્યો હતો, તે સમયે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રિક્ષામાં અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ લાગતા ચાલક દ્વારા રિક્ષા ઊભી રાખી રેત નાખી હતી, પણ જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ ઓટો રિક્ષામાં પકડાઈ ગઈ હતી, તો અવર જવર કરતા સ્થાનિક લોકો સમાચાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પ્રાંતિજ નગરપાલિકામાં કરાતા પ્રાંતિજ ફાયર ટીમના મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિક્ષામાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચાલુ કરી આગ હોલવી હતી, તો જોત જોતામાં ઓટો રિક્ષા આગમાં બળીને ભડથું થઈ ગઈ હતી, તો પ્રાંતિજ પોલીસ પણ સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હરવો કર્યો હતો, તો આગમાં રિક્ષા બળીને ભડથું થઈ ગઈ હતી, તો રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.